શાકભાજી માર્કેટમાં કમિશન પ્રથા અને દલાલીને કારણે ખેડૂતો તો ઠીક પણ રિટેલરમાં શાકભાજી ખરીદનાર લોકોને પણ ખિસ્સા હરવા કરવા પડે છે. જો કે હવે લોકોને સસ્તા ભાવે તાજું શાકભાજી મળી રહે એ માટે હિંમતનગર નગરમાં દલાલી અને કમિશન વગરનું એક શાક માર્કેટ શરૂ થયું છે. જોઈએ એક અહેવાલ. શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોના નસીબમાં રાતોના ઉજાગરા અને દલાલો તથા કમિશનમાં કકરાટ કાયમી લખેલા હોય છે. જો કે હિંમતનગરમાં હવે ખેડૂતોને નિરાંત મળે તેવું એક માર્કેટ શરૂ થયું છે, રામદેવપીર શાક માર્કેટ. મોતીપુરા વિસ્તારમાં શરૂ થયેલા આ માર્કેટમાં નથી દલાલી લેવાતી કે નથી લેવાતું કમિશન, જેનો સીધો ફાયદો હવે ખેડૂતો લઈ રહ્યા છે. જો આપણે પહેલી માર્કેટમાં જતા હતા એમાં આપણે કમિશન આપવું પડતું હતું, દલાલી આપવી પડતી હતી, બધું જ આપવું પડતું હતું. અને જે નવી માર્કેટ ખોલી છે એમાં દલાલી કમિશન કાંઈ નથી ખેડૂતો માટે. અમે ખેડૂત મિત્રો છીએ ભાઈ. શાકભાજીનું વેચાણ કેન્દ્ર ઉપર અમે જે શાકભાજી લઈને આવીએ છીએ, શિમલા મરચાં છે, રીંગણ છે, વાલોર છે, દૂધી છે, આનો અમને પૂરતો ભાવ મળી રહેશે અને વેપારી મિત્રોને પણ સારું એવું અમે કમિશન બમિશન અહીંયા કશું છે નહીં, એટલે અમારા ખેડૂત મિત્રોને બહુ સારો એવો ફાયદો છે. અને આ રીતના મારું જો ચાલે માર્કેટ આવીએ તો ખેડૂત મિત્રોને, દરેક ખેડૂત મિત્રોને એવો જોરદાર ફાયદો. સામાન્ય રીતે શાક માર્કેટમાં ખેડૂતો સવારે 4 વાગે પોતાની ઉપજ વેચવા જતા હોય છે, જેને લઈને ઉજાગરાએ લોકો માટે કાયમીના થઈ જતા હોય છે. જો કે આ માર્કેટ સાંજે 3 થી 7 ખુલ્લું રહેશે, જેને લઈને ખેડૂતો સાંજે ઉતારેલી શાકભાજી સાંજે જ વગર ઉજાગરે રોકડેથી વેચી શકે છે. તો સામે રિટેલ માર્કેટમાં લોકોને તાજી શાકભાજી મળી રહે છે. અમે રામદેવપીર માર્કેટ એટલા માટે ચાલુ કર્યું છે કે ખેડૂતને માલ બગડે ના. પેલા માર્કેટની અંદર ખેડૂતનો માલ બગડવામાં આવતો તો સારા ભાવ નહોતા મળતા અને કમિશનના કારણે વેપારીઓ માલ લઈ નહોતા જતા. એટલે અમે અહીંયા હિંમતનગર રામદેવપીર માર્કેટ મોતીપુરા હાઈવે ઉપર ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં વેપારી પર પણ કમિશન નથી, ખેડૂત પર કમિશન નથી, ફક્ત મજૂરી લેવામાં આવે છે. અને એ આ ફ્રી સેવા કરી અને ખેડૂતોનો ઊંચા ભાવે માલ વેચી લઈએ છીએ અને વેપારીનું પણ કલ્યાણ થાય છે. અને બીજો એક એવો પ્રશ્ન હતો કે રાતે 3-3 વાગે સુધી ખેડૂતોને બોલાવી દિવસે ખેડૂત મજૂરી કરે અને રાતે 3 વાગે ખેતર માર્કેટમાં આવે અને 9-9, 10-10 વાગે સુધી પેલા જૂના માર્કેટ એપીએમસીમાં બેસાડી દેતા ખેડૂતોને. એટલે ખેડૂતો પરેશાન હતા. એટલે ખેડૂતોએ અમને એવી જાણ કરી કે ભાઈ કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે અમને સગવડ આપે તો અમે તેમના તો જઈશું. તો તે માટે અમે રામદેવપીર માર્કેટ ચાલુ કર્યું છે અને એમને ઊંચા ભાવે માલ વેચેલી છીએ અને ફટાફટ એમને માલ વેચીને એમનું પેમેન્ટ આપી દઈએ છીએ. એટલે ખેડૂત પણ ખુશ રહે છે, વેપારી પણ ખુશ રહે છે અને અમારા રામદેવપીર માર્કેટના હરેક મજૂર. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને શરૂ થયેલા આ માર્કેટને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે હવે દર રવિવારે આ માર્કેટમાં ખેડૂત બજાર પણ શરૂ થનાર છે, જ્યાં ખેડૂતો જ પોતાનો માલ સીધો લોકોને તેમના મનગમતા ભાવે રિટેલમાં વેચી શકશે. સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર.